विद्यार्थी मित्रों, हूँ दलीचा चिरांगी, आपनों उन्नति विद्यालयना ऑनलाइन एज्युकेशन में हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 7 विषय विज्ञान नो चैप्टर 2 प्राणियों में पोषण नो पार्ट 2 विषय भणीशू। पार्ट 1 नी अंदर आप पाचन मार्गना जुदा जुदा भागों छे एवं जाण्यो, अने एमां पहलो भाग जे छे मुख गुहा अने बीजू अन्ननळी विषे जाण्यो। हवे आपणे आगळ जठर विषे जाणीशू। पाचन मार्गना जुदा जुदा भागों में अन्ननळी बाद जठर आवे छे, जे यू आकारनी जाडी दीवालवाड़ी कोथळी छे, जे खूबज पहोळा यू आकारनी होय छे। तेनी जे जठर छे एमा एक छेड़ो, तेनो एक छेड़ो छे ते अन्ननळी साथे जोड़ायेलो होय छे, ज्यांथी खोराक अंदर आवे छे, अने एनो बीजो छेड़ो छे ए नाना आतरडा साथे जोड़ायेलो होय छे। जठर छे एनी अंदरनी दीवाल छे, एनी अंदर श्लेष्म, हाइड्रोक्लोरिक एसिड अने पाचक रसोनो स्त्राव थाय छे। जठरनी अंदरनी दीवालनी जे रक्षण छे ए श्लेष्म द्वारा थाय छे। हाइड्रोक्लोरिक एसिड छे, आ हाइड्रोक्लोरिक एसिड छे जठरनी अंदर खोराक साथे भळी अने तेना माध्यमने एसिडिक बनावे छे, अने साथे साथे खोराकमां जो कोई बेक्टेरिया होय तो तेने मारी नाखे छे अने पाचक रसोने कार्यरत करे छे। पाचक रसो छे ए कार्यरत थता ज खोराक साथे भळी अने जे प्रोटीन होय छे, खोराकनी अंदर प्रोटीन होय छे, एना जटिल घटकोनुं सरळ स्वरूपमां रूपांतर करे छे। ત્યારબાદ આ ખોરાક જે છે એ આગળ નાના આંતરડા તરફ ગતિ કરે છે, નાના આંતરડામાં પહોંચે છે। નાનું આંતરડું છે એ ખૂબ જ ગૂંચળામય, અત્યંત ગૂંચળામય અને ખૂબ જ લાંબુ, એટલે કે 7.5 મીટર જેટલું લાંબુ હોય છે, તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે। હવે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે તો આપણે યકૃત અને સ્વાદુપિંડ વિશે પણ જાણીશું। તો યકૃત શું છે? તો કે યકૃત લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં આવેલી જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી સૌથી મોટી ગ્રંથિ છે। આ જે છે એ આપણા શરીરમાં આવેલી સૌથી મોટી જો કોઈ ગ્રંથિ હોય તો એ યકૃત છે। યકૃતની અંદર પિત્તરસનો સ્ત્રાવ થાય છે। આ પિત્તરસ છે એ પિત્તાશય નામની કોથળીમાં સંગ્રહાયેલ હોય છે, અને આ પિત્તરસ છે એ ચરબીના પાચનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। ત્યારબાદ સ્વાદુપિંડ વિશે જાણીએ તો સ્વાદુપિંડ એ આછા બદામી રંગની અને મોટી ગ્રંથિ છે, જે જઠરની નીચેના ભાગમાં આવેલી હોય છે, તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે। આ સ્વાદુરસ છે એ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનને સરળ ઘટકોમાં રૂપાંતર કરવામાં ખૂબ જ મહત્ત્વનું હોય છે। આ જે ખોરાક છે અંશતઃ પાચિત થઈ જાય છે, ત્યારબાદ એ નાના આંતરડાના નીચેના ભાગ તરફ છે એ ધકેલાય છે, નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં તેનો પાચક રસોના જે સ્ત્રાવ જે છે એ બધાની મદદથી સંપૂર્ણ પાચન થાય છે, અને સંપૂર્ણ પાચન થતાં તેના કાર્બોદિતનું પાચન થાય છે જે ગ્લુકોઝમાં પરિણમે છે, ચરબીનું પાચન થાય છે ફેટી એસિડ અને ગ્લિસરીનમાં રૂપાંતર પામે છે, અને પ્રોટીનનું પાચન થઈ અને એમિનો એસિડમાં ફેરવાય છે। હવે જે આ બધા ઘટકો છે, આ નાના આંતરડામાં જે પાચન થયું, ત્યારબાદ આપણે નાના આંતરડામાં એનું શોષણ કેવી રીતે થાય છે એ જોવાનું છે। તો જે પાચિત ખોરાક છે નાના આંતરડાની જે દિવાલની રુધિરવાહિનીઓ હોય છે એમાંથી પસાર થાય છે, અને આ પ્રક્રિયાને આપણે શોષણ તરીકે ઓળખીએ છીએ। શું? શોષણ તરીકે। નાના આંતરડાની અંદરની દિવાલ હોય છે એમાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, હજારો એવા પ્રવર્ધો આવેલા હોય છે। આ પ્રવર્ધો છે એ જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે, અને આ રસાંકુરો છે એ પાચિત ખોરાકનું જે શોષણ કરવાની જે સપાટી હોય છે એમાં વધારો કરે છે, અને આ પાચિત થયેલો જે ખોરાક છે જેની શોષણ સપાટીમાં વધારો કરે છે રસાંકુરો, આ પાચિત થયેલો ખોરાક એ રુધિરવાહિનીઓ દ્વારા આપણા શરીરના જુદા જુદા ભાગમાં જુદા જુદા અંગો સુધી પહોંચે છે, જ્યાં આપણા શરીર માટે જરૂરી એવા પ્રોટીન છે એના એ બનાવવામાં એ પ્રોટીનના બનાવવામાં એ ઉપયોગમાં આવે છે, અને એ પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં તેનો ઉપયોગ થાય છે, જેને અભિશોષણ કહેવામાં આવે છે। હવે કોષ હોય છે, કોષમાં જે ગ્લુકોઝ હોય છે એ ઓક્સિજન દ્વારા તૂટે છે, અને તેનું પાણી
અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને તેમાંથી શક્તિ છૂટી પડે છે. અને ત્યારબાદ જે ખોરાક અપાચિત છે, જેનું આપણે શોષણ નથી થયેલું, વણશોષાયેલ અને અપાચિત ખોરાક છે, એ છેલ્લે મોટા આંતરડામાં જાય છે. આ મોટું આંતરડું, હવે આપણે મોટા આંતરડા વિશે શીખીશું. તો મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું હોય છે અને ટૂંકું હોય છે. તે 1.5 મીટર લાંબુ અને પહોળું હોય છે. તે અપાચિત ખોરાક જે છે એમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરે છે અને જે બાકી રહેલ, જે બાકી વણ શોષાયેલ જે ખોરાક છે એને ત્યાં મળાશયમાં મોકલે છે. મળાશયની અંદર એ મળ સ્વરૂપે, અર્ધપાચિત મળ સ્વરૂપે ત્યાં સંગ્રહ પામે છે અને સમયાંતરે એનો મળદ્વાર દ્વારા નિકાલ થાય છે. મિત્રો, અત્યાર સુધી આપણે જે જોયું એ મનુષ્યનું પાચન તંત્ર હતું. હવે આપણે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન વિશે જાણવાનું છે. ઘાસ ખાતા પ્રાણીઓ જેવા કે ગાય અને ભેંસ, એમને તમે ઘણીવાર જોયા હશે કે તે લોકો ઘાસ ખાઈ લીધા પછી જ્યારે આરામથી બેઠા હોય છે ત્યારે પણ એ પોતે ખોરાક છે એ ચાવતા હોય છે. તો આ ક્રિયા કઈ રીતે બને છે? તો ઘાસ ખાતા જે પ્રાણીઓ છે એ પોતે બહુ ઝડપથી ખોરાક છે, ઘાસ છે, ખાઈ લેતા હોય છે. ત્યારબાદ એ ખોરાક છે એમના જઠર આમાશય નામના જઠરમાં સંગ્રહાય છે, જ્યાં એને વાગોળ સ્વરૂપે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ જ્યારે આ પ્રાણીઓ શાંતિથી બેઠા હોય છે ત્યારે આ અર્ધપાચી ખોરાક કે જે વાગોળ તરીકે ઓળખાય છે એને નાના ગોળકો સ્વરૂપે પોતાના મુખમાં પાછા લાવે છે અને પછી એની ચાવવાની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને વાગોળવું કહે છે. અને આ જે પ્રાણીઓ કે જે વાગોળવાની પ્રક્રિયા કરી શકે છે એવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ અથવા તો વાગોળનાર કહે છે. બરાબર છે? હવે વાગોળવું અને વાગોળનાર આપણે સમજી લીધું. ઘાસ છે, ઘાસ એ સેલ્યુલોઝ છે, એનાથી ભરપૂર કાર્બોદિત છે. બરાબર છે? તો આ કાર્બોદિતના જે પાચન છે એ મનુષ્યમાં થઈ શકતું નથી. બરાબર છે? વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી એક રચના આવેલી હોય છે જેને અંધ્યાંત્ર કહે છે. તે સેલ્યુલોઝના પાચન છે એના માટે એની અંદર અમુક બેક્ટેરિયા આવેલા હોય છે, એટલે કે આ જગ્યાએ એનું પાચન બેક્ટેરિયા દ્વારા થાય છે. આવી કોઈ પણ પ્રક્રિયા મનુષ્યમાં થતી નથી. બરાબર છે? હવે આપણે અત્યારે જે જોયું એ આપણે ઘાસ ખાતા પ્રાણીઓનું પાચન જોયું, પણ અમુક સજીવો એવા પણ છે કે જે ખૂબ જ નાના છે અને એની અંદર નથી મુખ આવેલું હોતું, નથી પાચન તંત્ર હોતું. તો એમાં એ લોકો ખોરાક કઈ રીતે ગ્રહણ કરે છે અને એનું પાચન કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. તો હવેનો આપણો જે પોઈન્ટ છે એનું નામ છે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. અમીબા છે એ ખૂબ જ એવો એક સૂક્ષ્મ જીવ છે. તે સતત પોતાનો આકાર ને સ્થાન બદલતો રહે છે. એ તળાવના પાણીની સપાટી પર જોવા મળે છે. તેની અંદર કોષરસ સ્તર, એક ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર અને એના કોષરસમાં ઘણી બધા નાના ગોળકો આવેલા હોય છે. અમીબા છે એ સતત પોતાનો આકારને સ્થાન બદલે છે, તો એ માટે તેની પાસે એક અથવા વધુ પ્રવર્ધો આવેલા હોય છે. પ્રવર્ધો જેવી જે રચના હોય છે તેને ખોટા પગ કહે છે. આ ખોટા પગ છે તેને હલનચલન કરવામાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા છે એ સૂક્ષ્મ જીવોને આરોગે છે. તો જ્યારે પણ એને આભાસ થાય છે કે તેની આસપાસ કોઈ સૂક્ષ્મ જીવ છે, એટલે કે તેનો ખોરાક છે, તો એ પોતાના ખોટા પગને ફેલાવે છે અને એ ખોરાકને ઘેરી લે છે અને ત્યારબાદ એને ગળી જાય છે. ગળાયેલો આ ખોરાક અન્નધાનીમાં પ્રવેશે છે. અન્નધાનીમાં પ્રવેશેલો આ ખોરાક છે એના પર પાચક રસો ઠલવાય છે અને તેના પર કાર્ય થાય છે અને આ જે ખોરાક છે એ ધીરે ધીરે પાચિત ખોરાક બને છે. પાચિત થયેલો ખોરાક જે છે એ શોષિત ખોરાક, એનું પછી શોષણ થાય છે અને આ શોષિત ખોરાક છે એની વૃદ્ધિ, એનું શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે. અને જે અપાચિત ખોરાક હોય છે તે રસધાની દ્વારા બહાર ફેંકાઈ જાય છે. આમ મિત્રો, આપણે અત્યાર સુધી જે છે એ વનસ્પતિનું પાચન પોષણ જોઈ લીધું, પ્રાણીઓમાં પોષણમાં પણ આપણે મનુષ્યનું પાચન તંત્ર જોઈ લીધું છે અને હવે આપણે આ ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન અને અમીબાના ખોરાકને ગ્રહણ અને પાચન જોયું. આમ આપણો આ બીજો પાર્ટ જે છે પ્રાણીઓમાં પોષણ એ અહીં પૂર્ણ થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.